નવરાત્રીની આઠમે નવરાત્રીમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે છે. જેમ નવરાત્રીની અંદર બધા જ ખેલૈયાઓ પોતપોતાની મસ્તીની અંદર ગરબા રમે એવી રીતે ઘેરિયા એટલે બધા ઘેરમાં નીકળેલો માણસ નવરાત્રીઓ છે બધા ટોળે ને ટોળા પોતપોતાના ગ્રુપની અંદર સરસ મજા માં પોતે ગરબા ગાવા નીકળી પડે એમ આ લોકો પણ પોતપોતાના વહાણ સાથે દરિયામાં નીકળી પડે. એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા અને પોતે ગીત પણ ગાતા જાય કે એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે એટલે ગીત ગાયા કરે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ઘેણિયા બહેનને દોડાવતા સુરતીલાલા નીકળી પડે. શ્રાવણ મહિનો આવે એટલે ભીમપોરની અંદર હનુમાન દાદાનો મેળો ભરાય છે. એ મેળો જોવા માટે સુરતથી સુરતીલાલા એટલે સુરતના લોકો પહેલાના સમયમાં વાહન વ્યવહાર નહોતો એટલે બળદ ગાડા હોય ઘેણિયા એટલે બળદ ગાડા ઠીંગણા પરંતુ કેવા બળદ મજબૂત સુરતથી ઘેણિયા બેલ બેલ એટલે બળદ ઘેણિયા એટલે ઠીંગણા પરંતુ એકદમ તાકાતવાર અને ઝડપથી ચાલતા ઘેણિયા એવી ઘેણિયા કહેવાય. એવા બેલને દોડાવતા સુરતીલાલાઓ નીકળી પડે ક્યાં ભીમપોરના ત્યાં હનુમાનજીનો મેળો જોવા. હજી આને દિવાદાંડીની પણ અનેક માથો છે. હજીઓ એક બંદર છે ત્યાં પણ વહાણવટું સારું ચાલે છે પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. આપણે તો કુદરતને જોવા નીકળ્યા છીએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. તાપી નદી અહીંયા દરિયાને વળે છે એ સંગમ જોવો કેટલો મનમોહક છે જોવો ગમે એવો છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ. આપણે તાપી નદીની કિનારે કિનારે સુરતમાં જઈએ એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. લોલ વિલોલ લોલ વિલોલ એટલે ત્યાંના સુંદર દ્રશ્યો ત્યાંના સુંદર રસ્તાઓ જોતા જોતા જ એ જ રસ્તેથી આપણા દેશની અંદર ભારત દેશની અંદર વિદેશીઓ પરદેશીઓ આપણા દેશમાં આકર્ષાઈ અને ઘૂસી આવ્યા હતા. આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનો કવિ મલબારી કહે છે તેમ આ એ જ સુરત શહેર છે ત્યાં ત્રણ નન્ના એટલે કવિ નર્મદ કવિ નવલરા અને કવિ નંદશંકર મહેતા આ ત્રણ નન્ના કહેવાય છે. આ ત્રણ મોટા મોટા કવિ સુરતમાં થઈ ગયા એટલે ત્યાં ત્રણ નન્ના કહેવાય છે. અને કવિ મલબારી ગાય છે પણ ખરી મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળ તાણી. સુરતીઓ ફરવાના પણ શોખીન હોય છે ખાવાના પણ શોખીન હોય છે એટલે કહે છે મોજ અને શોખ ને ખાણી પીણી મોજમાં રહેવું અને શોખ બધા ખાવા પીવાનું ક્યાંય કસરત રાખવી નહીં. સુરતી લાલા સહેલાણી સુરતીઓ ખાવા પીવાના પણ શોખીન હોય છે ફરવાના પણ શોખીન હોય છે અને મોજ શોખમાં પણ નંબર વન હોય છે. વાડી ગાડી અને લાડી વાડી એટલે ખેતર ગાડી એટલે કે આપણે જે ફોર વ્હીલરો છે અને લાડી એટલે વહુ ત્રણેયમાં તે કીધી જિંદગી ધૂળ તાણી. આગ રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત ઈસવીસન 1838માં એક મોટી રેલથી ખુવાર થયેલું અને 1837ની એપ્રિલમાં મોટી આગથી સુરતની અંદર એકવાર મોટી આગ લાગી એટલે આગમાં વળેલું ભાંગેલું અને તૂટેલું અને લૂંટે લૂંટાયેલું સોનાની સુરત મૂરત સુરત આ તે સા તુજ હાલ કહી રડ્યો હતો નર્મદ. એકવાર કવિ નર્મદ રડી ગયો હતો કે સુરતના આંસુ હાલ થયા છે તે આજ સુરત તે જ એ વખતનું આજ સુરત છે. આજ રસ્તે 1770ની આસપાસ વિનંગીઓ આવ્યા હતા આપણા દેશની અંદર અંગ્રેજો અને એના પહેલા ફિરંગીઓ આવ્યા ડચ આવ્યા અંગ્રેજો આવ્યા એવી રીતે 1770માં આપણા દેશની અંદર દરિયા માર્ગે થઈ અને ફિરંગીઓ આવ્યા હતા. 1608માં 12માં અંગ્રેજો આવ્યા 8 થી 12ની અંદર આપણા દેશની અંદર અંગ્રેજીઓ આવ્યા.
એની પાછળ પાછળ વલંદાઓ આવ્યા હતા એની પાછળ પાછળ આ બધી જાતિઓ છે પીરવની વલંદા નગરી અને બાકી હતું તે 1645 માં ફ્રાન્સી આવી પોતાની કોઠી સુરતમાં સ્થાપી સૌપ્રથમ અંગ્રેજોએ પોતાનો પાયો સુરતની અંદર પોતાની કોઠી એટલે પોતાની ઓફિસ જમાવી હજી એ ઇમારતો જોવા મળે છે અત્યારે પણ સુરતની અંદર એ ઇમારત જોવા મળે છે એ માહેર માહો માહેર રહ્યા માહો માહેર એટલે અંદરનું અંદર એ લોકો પણ પોતાની જાતિના ફરાંસિયાઓ વલંદાઓ ફ્રેન્ચો અને અંગ્રેજો બધા અંદર માહો માહ એટલે અંદરો અંદર લડ્યા એના ગોળીબારની નિશાનીઓ હજુ પણ દેખાય છે એ લોકોએ જે ગોળીઓ છોડેલી એકબીજાની ઉપર એ ગોળીબારના નિશાનો હજુ પણ દેખાય છે ભારતના કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી એ વખતે પહેલી નેવલ વોર એ કોણે કરી હતી પરદેશીઓએ પરદેશી એટલે ફ્રાન્સિયા એટલે કે ફ્રાન્સના વતની ફ્રેન્ચ વલંદા અને હોલેન્ડના વતની ડચ લોકો એ બધાએ કરેલું હતાશ થઈ ગયા ખરું અને લોકો નિરાશ થઈ ગયા રાત આ નિરાશાના અંધકારમાં જ વિતરાઈને કાઢીશું અને આખી રાત એ લોકો આ અંધકારમાં વિતરાઈને ગયા એક રાત એમ પણ હોય તાપી કાંઠે ગીડો છે તાપી નદીના કિનારે ગોટો કિલ્લો પણ છે અકબરે એને પડાવ નાખ્યો મુસલમાન રાજા અકબર જે બહુ શક્તિશાળી હતો એણે પણ આ કિલ્લાની અંદર પોતાનો પડાવ નાખ્યો હતો જહાંગીર આવ્યો હતો એ કિલ્લાની અંદર જહાંગીર પણ આવ્યો હતો ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલા પર જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો ઔરંગઝેબ રાજા આ પાસેના લાકડી પુલ છે તાપી નદી પર ત્યાં એ પુલના આગળ જહાજમાં બેસી અને મક્કે એટલે એમનું જે તીર્થ સ્થળ છે જેવી રીતે આપણે ચાર ધામની યાત્રા હોય એ લોકો મુસલમાન લોકો મક્કાની અંદર હજ કરવા જાય એ હજ કરવા માટે ત્યાંથી જ ગયો ચાલો ઉઠો ઉગતા સૂર્યને નમસ્કાર કરો ચલો ઉભા થઈ જાઓ અને ઉગતા સૂર્યને નમસ્કાર કરો આપણે તો નદી કાંઠે જ ઊંઘીશું લેખક કહે છે આપણે તો આજે નદીની કિનારે કાંઠે એટલે કિનારે જ ઊંઘીશું ઊંઘીશું એટલે ફરીશું શહેરો ઘણા જોયા અને જોઈશું આપણે શહેરો તો ઘણા બધા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી હવે આવી રોનક રહી નથી જોઈ જોઈ જીવ વળે જેવા જેવા શહેરો જોઈએ તો અત્યારની પહેલાના જેવી રોનક હવે જોવા મળતી નથી ચાલો કતાર ગામને રસ્તે સુરતની અંદર કતાર ગામ એરિયો છે ત્યાંના રસ્તે આપણે જઈએ અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે સ્મશાનનો કાંઠો છે એ પણ રળિયામણો એટલે કે સુંદર છે પછી વરાછા આગળ કાંકરેજ માંડવી અતિ પ્રાચીન શહેરો આપણને જોવા મળે આગળ જોઈશું તો હરિપુરા એનાથી આગળ ધીમે 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 ચાલીશું તો હરિપુરા આવશે એની પાસે બારડોલી એક હિન્દી કવિ કહે છે તેમણે ભારતનું થર્મોકોલી એક હિન્દી કવિ કીધું છે કે બારડોલી એક ભારતનું થર્મોકોલી એટલે એક વખત જ્યારે ગ્રીકવાસીઓએ ઈરાનના ઉપર આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના જરાવાળા આ સાંકડા મસૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી એટલે સુધી આપણે પાઠ બાકી રાખીએ છીએ આગળનો પાઠ આના પછીના તાસમાં ચલાવીશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો